તો જોઈએ હવે ક્રાઇમ ફાઇટ્સ. રેતી ચોરીનો નિરોણા પોલીસે પર્દાફાશ કરીને કાર્યવાહી કરી છે. નિરોણા ગામે એક સ્વરાજ ટ્રેક્ટર ટોલી સાથે રેતી ભરેલ સામે આવતા જે ડ્રાઈવરને પોલીસે પૂછપરછ કરાતા તેના પાસે આ રેતી અંગે પાસ પરમિટ હોય તો જણાવવાનું કહેતા તેની પાસેથી કોઈ પણ પાસ પરમિટ નહીં મળી આવતા તેના વિરુદ્ધ નિરોણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલ છે. કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ઝાલા જોડાયેલા હતા. સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. નખત્રાણાના કાદિયા ગામે પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના કાંદિયા મોટા ગામે 7 જણા હાર જીતના જુગાર રમી રહ્યા હતા ત્યારે બનાવ સ્થળેથી ધાણી પાસા નંગ 2 તેમજ રોકડ રકમ 6,780 નો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ રવજી વાલજી કુંવટ રહે ટોળિયા, દામજી ખીમજી જાગરિયા રહે જડોદર કોટડા, કરમસિંહ મેઘજી દાફડા રહે કાદિયા નાના, હાજી ફકીર મહમદ પિંજારા રહે કાદિયા મોટા, હુસેન ઇસ્માઇલ સમા રહે કાદિયા મોટા, ચંદ્રેશ લદ્દાભાઈ જોગી રહે ટોળિયા તેમજ અસલામ ઇસાક ઠોડિયા રહે નાના કાદિયાના સમાવેશ થાય છે. નખત્રાણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. સસ્તા ભાવે સુકા મેવા ટાયરના નામે 5 અમદાવાદીને ભુજના 2 દૂતારાઓએ શીશામાં ઉતાર્યા હતા. મૂળ નલિયા અને હાલે ભુજના પ્રભુનગર પાસે માલધારી વાંડ પાસે રહેતા 34 વર્ષીય પ્રતાપસિંહ કરશનજી જાડેજા તથા મૂળ રાપર તાલુકાના ધાણીથર અને હાલે એરપોર્ટ રોડ ગાંધીનગર ખાતે રહેતા 36 વર્ષીય હાજી અલી મહમદ જુમાભાઈ પિંજારા નામના 2 દૂતારાઓએ ફેસબુકમાં સસ્તા ભાવે કાજુ બદામ સુકા માવાની જાહેરાત મૂકી હતી, જેને લઈને અમદાવાદની નમ્રતા દર્શનભાઈ પટેલ નામની મહિલાએ રસ દાખવીને 50 કિલો કાજુ તથા 10 કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો અને જેના બદલામાં આરોપીઓનો કહેવા મુજબ 18 રૂપિયા એટલે કે રૂપિયા 13,850 ગૂગલ પે મારફતે ચૂકવી દીધા બાદ માલની ડિલિવરી ન મળતા તેણે અમદાવાદમાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના અનુસંધાને ગૂગલ પેના અકાઉન્ટ મારફતે અમદાવાદની સાયબર ક્રાઇમ પોલીસે પગેરું દબાવતા પોલીસ ભુજ સુધી આવી પહોંચી હતી અને ભુજના આ બંને દૂતારાઓને ઝડપી લેતા તેમણે આ છેતરપિંડી કર્યાનું કબૂલ્યું હતું. તેમજ અમદાવાદ શહેરના અન્ય 4 લોકો પણ છેતરપિંડીના ભોગ બન્યા હતા, જેની જાણકારી અમદાવાદ પોલીસને મળી છે. આ દૂતારા આરોપીઓએ ડ્રાયફ્રૂટ સિવાય સસ્તા ભાવે ટાયરની પણ જાહેરાત મૂકી હતી. આથી આરોપીઓને સઘન પૂછતાછ દરમિયાન કેટકેટલાને આવી રીતે શીશામાં ઉતાર્યા છે તેની વિગતો મળતા આ દૂતારી બેડલીના વધુ કારનામા સામે આવશે. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. સિદ્ધપુર નજીક પોલીસે 71 ગૌવંશને બચાવી લીધા હતા. સિદ્ધપુર હાઈવે રોડ ઉપર હોટલ પૂર્ણિમા સામે ટ્રેલર નંબર UP78CN3141 આવતા જેને ચેક કરાતા તેમાંથી ગૌવંશ નંગ 71 કિંમત રૂપિયા 1,56,500 તથા કન્ટેનર કિંમત રૂપિયા 15 લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત રૂપિયા 16,69,070 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સિદ્ધપુર પોલીસ સ્ટેશને સોંપાયેલ છે. સલીમ મુન્ના ખાન અબ્દુલ ખાન ન્યારગર, ઉંમર વર્ષ 40, હાલ રહે મુલતાનપુરા મહેબૂબનગર, તાલુકો જિલ્લો મંદસૌર મધ્યપ્રદેશ, મૂળ રહે બરગેડા કલા, તાલુકો આલોર, જિલ્લો રતલામ થાના, બરગેડા મધ્યપ્રદેશ. રશીદ ખાન મુન્ના ખાન અબ્દુલ ખાન ન્યાયરગર, ઉંમર વર્ષ 30, રહે બરગેડા કલા, તાલુકો આલોર, જિલ્લો રતલામ થાના, બરગેડા મધ્યપ્રદેશની અટક કરાઈ છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. રાજકોટમાં પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડીને કાર્યવાહી કરી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક આવતો હોવાની ચોક્કસ બાતમી SOGને મળી હતી, જેના આધારે વોચ ગોઠવી બાતમી મુજબનો આઈસર ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી, જેમાંથી એપિસોડ, રોયલ ચેલેન્જ અને મેકડોવેલ્સ બ્રાન્ડનો કુલ રૂપિયા 18,76,800નો 441 પેટી દારૂ મળી આવ્યો હતો, જેને પગલે દારૂ સહિત વાહન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 33,82,300નો મુદ્દામાલ કબજે કરાયો છે. સાથે ટ્રક ચાલક દુદારામ ગુમનામરામ જાટ અને એક સગીરને ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવી હતી. અન્ય દરોડામાં ક્રાઇમ બ્રાન્ચને કુવાડવાના ગુંદા ગામની સીમમાં વિનોદ ઉર્ફે વિનુ બોખો કાનજીભાઈ ગોરિયાની વાડીમાં દારૂની કટિંગ થવાની માહિતી મળી હતી, જેને આધારે દરોડો પાડ આરોપીઓ વિદેશી દારૂ ભરેલો ટ્રક મૂકીને નાસી છૂટ્યા હતા. આ ટ્રકની તપાસ કરાતા તેમાંથી 22,77,720નો 480 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે ટ્રક સહિત કુલ રૂપિયા 37,77,720નો મુદ્દામાલ કબજે લઈ વિનોદ ઉર્ફે વિનુને ઝડપી લેતા તપાસ હાથ ધરી છે અને તેના ઝડપાયા બાદ અન્ય નામો ખુલવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ટ્રકમાં પશુ આહારના ઓઠા તળે દારૂનો જથ્થો ભરીને લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રકમાંથી પશુ આહારની ખોટી બિલ્ટી પણ મળી આવતા તે કબજે કરવામાં આવી છે. તેમજ પ્રોહિબિશન એક્ટ ઉપરાંત આઈપીસી 465, 467, 468 અને 471 મુજબ ખોટા બિલ ઊભા કરવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. સ્ટોરી બાય રોહિત બોજાણી સાથે ભરત ભરવાડ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાજકોટ. રાજકોટ શહેરમાં દરેક અલગ અલગ પોલીસ સ્ટેશન, ચાહે ક્રાઇમ બ્રાન્ચ, ચાહે એસઓજી, બધા મહેનત કરી રહ્યા છે કે રાજકોટ શહેરમાં કોઈ પણ સંજોગમાં દારૂનો વ્યસન ના ફેલાય અને દારૂ પ્રોહિબિશન એક્ટ કડક રીતે અમલ થાય એને માટે કામગીરી કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ડિસેમ્બરમાં 15 કરતાં વધારે ક્વોલિટી કેસ કરવામાં આવેલા છે અને ગઈકાલ રાત્રે બે અલગ અલગ ટીમને, એક યુપી પાસિંગ અને એક હરિયાણા પાસિંગ, બે અલગ અલગ મોટા ટેન્કર દારૂના પકડા છે અને જેમાં એકમાં 18 લાખ, એકમાં 16 લાખ એવા 34 લાખની દારૂ પકડાઈ છે અને ટેન્કર વગેરે મળીને 80 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે. એમાં કેમકી ખોટી બિલ્ટી બનાવવાના લીધે આઈપીસીના પણ ગુના દાખલ કરવામાં આવેલા છે અને જે માણસો પકડાયા છે એને વિરુદ્ધ મેં કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને સાથે સાથ આ ગુનાની તપાસ દરમિયાન બીજા કોઈ સહ આરોપી ધ્યાન પે આપશે એને ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં પકડવામાં, છેલ્લા અત્યાર સુધી પકડવામાં આવી દારૂને ટૂંકા સમયમાં નાશ કરવામાં પણ આવશે. એને સાથ ચરસ, ગાંજા વગેરેના જે અલગ અલગ કેસીસ કર્યા છે એમાં પણ કોર્ટસે મંજૂરી લેવામાં આવી રહી છે. મહેરબાન પોલીસ મહાનિદેશક દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ખાસ ડ્રાઈવ પણ રાખવામાં આવેલી હતી, જેમાં 3 કેસ રાજકોટ શહેરમાં પણ થયેલા છે અને એમાં પકડાયેલ મુદ્દામાલને ટૂંકા સમયમાં પણ નાશ કરવામાં આવશે. ભાનુશાલી હત્યા કેસમાં જયંતિ ઠક્કરની બિન તહોમત મુક્તિની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં પોતાને બિન તહોમત મુક્ત કરવા માટે આરોપી જયંતિ ઠક્કર ડુમરાવાડાએ કરેલી અરજીને બચાવ 9માં અધિક સેશન્સ જજે ફગાવી દીધી છે. હત્યા કેસમાં પોતાની સંડોવણીને સાંકળતા કોઈ મજબૂત પુરાવા ન હોવાના દાવા સાથે જયંતિએ પોતાને છોડી મૂકવા અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીની મધરાતે સયાજીનગરી એક્સપ્રેસના એસી કુપેમાં ભાનુશાળીને ચાલતી ટ્રેને ગોળીઓ ધરબી દેવાઈ હતી. હત્યા કેસ સંદર્ભે રાજ્ય સરકારે રેલવે અને સીઆઈડી ક્રાઇમની ખાસ તપાસ ટુકડીની રચના કરી હતી. એસઆઈટીએ 1 વર્ષની અંદર હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ, સિદ્ધાર્થ છબીલ પટેલ, જયંતિ ઠક્કર, મનીષા ગોસ્વામી, સુજીત પરદેશી, નિખિલ થોરાટ તેમજ શાર્પ શૂટરો શશિકાંત કાંબલે ઉર્ફે બિટિયા દાદા, અશરફ શેખ, વિશાલ યેલપ્પા, રાજુ ધ્રોત્રે સહિતના 12 આરોપીઓની ધરપકડ કરી હતી. જયંતિ ઠક્કરની આરોપીને વિરોધ કરતા ફરિયાદ પક્ષ વતી ખાસ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે હત્યા કેસમાં જયંતિની ગુનાહિત સંડોવણી અને તે સંદર્ભે આરોપ થયેલા છે. પોલીસે આરોપી સામે વિવિધ પુરાવા એકત્ર કરેલા છે. જ્યાં સુધી જયંતિ સામે પુરાવા નહોતા મળ્યા ત્યાં સુધી તેની ધરપકડ પણ નહોતી કરાઈ. બંને પક્ષની રજૂઆતોના આધારે ઓડિશનલ સેશન્સ જજ MF ખત્રીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે અદાલત સૌ પ્રથમ એ હકીકત સ્પષ્ટ કરે છે કે આરોપી સામે ચાર્જ ફ્રેમ કરવા માટે પુરાવા છે કે કેમ તે બાબત અને ટ્રાયલના અંતે રજૂ થયેલ પુરાવાની પુરાવાકીય મૂલ્યાંકન કરવું તે બાબત બંને અલગ અલગ છે. તેના મૂલ્યાંકન માટેના માપદંડ પણ અલગ અલગ છે તેવું કોર્ટ સુદબુદ્ધિપૂર્વક માને છે. આરોપી સામે તહોમત મૂકી શકાય તેવા કોઈ ગુનામાં સાંકળતા પુરાવા કે સંજોગો છે કે કેમ, માત્ર તેટલી જ વિગત અદાલતે આ અરજીના નિર્ણય વખતે ધ્યાને લેવી જોઈએ. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી વિવિધ દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલા છે અને તેમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ જેવા કેટલાક પુરાવા એકત્રિત કરેલા છે. આવા સંજોગોમાં આ તબક્કે ફરિયાદ પક્ષે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાની વિગતોને અને ચાર્જશીટ સાથેના સાક્ષીઓના નિવેદનો જોતા આરોપીઓ સામે તહોમત ફરમાવી શકાય તેવો સબળ કેસ છે તેવું આ અદાલતનું માનવું છે. વધુમાં ફરિયાદ પક્ષ તરફથી જે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને નિવેદનો છે તે અદાલત કયા સંજોગોમાં આરોપી સામે તહોમતનામું ફરમાવવા માટે પૂરતા છે તે બાબતનું કઈ રીતે મૂલ્યાંકન કરીને ધ્યાને લે છે તે બાબતની વિગતવારની ચર્ચા કરવામાં આવે તો સમગ્ર કેસનું અંતિમ પુરાવાકીય મૂલ્યાંકન થઈ જાય તેવા વર્તુળમાં પડે છે અને તેથી તેવી બાબત ચાર્જ પહેલાના તબક્કામાં તે રીતે નિર્ણિત કરી શકાય તેમ નથી. આવા સંજોગોમાં આરોપી સામે રજૂ થયેલા પુરાવા, સાહેદોના નિવેદનોની વિગત જોતા આરોપી સામે તહોમતનામું ફરમાવી શકાય તેવા ગુનામાં સાંકળતા વ્યાજબી પુરાવા છે તેથી હાલની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી શકાય નથી.